મિત્રો એવી પી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં આસપાસમાં પ્રકરણ પાંચ બીજ 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 એના વિશે ભણવાનું છે તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી તમને નવા વિડીયો સરળતાથી મળી રહે હવે આપણે જોઈએ પ્રકરણ પાંચ બીજ 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 તો એની અંદર બીજ વિશે માહિતી આપેલી છે એટલે બીજ વિશે આપણે ભણવાનું છે વિવિધ પ્રકારના જે બીજ હોય જેમાંથી વનસ્પતિ ઉગે એના વિશે આપણે ભણવાનું છે તો ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા બરાબર હવે અવનવી વાનગીઓ બનાવીશું અને ખૂબ રમીશું એવું વિચારતો હતો ગોપાલે એ વિચારીને ખૂબ ખુશ હતો એટલામાં તેની માતાએ બૂમ પાડી ગોપાલ રાત્રે સૂતા પહેલા બે વાટકી ચણા પાણીમાં પલાળી દેજે બરોબર હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ તો અહીંયા એની માતા ગોપાલની એને કહે છે કે તું બે વાટકી ચણા પલાળી દેજે એને બે વાટકી ચણા પલાળવાનું કહે છે જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ બે વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું પરંતુ આટલા ચણા આઠ વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે ઓછા પડશે એમ વિચારી એને આઠ વાટકી ચણા પલાળી દીધા એટલે એની માતાએ બે વાટકી પલાળવાના કહેતા અને એને ચાર વાટ વાટકી ચણા પલાળી દીધા સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા તેમણે ગોપાલને બોલાવીને કહ્યું આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો આવું કેવી રીતે બન્યું મેં તો થોડા જ પલાળ્યા હતા એને તો ચાર વાટકી ચણા પલાળ્યા હતા બરાબર તો આટલા બધા ચણા કેવી રીતે થઈ ગયા ચણાનું કદ કેમ વધી ગયું બરાબર તો માતાએ કહ્યું કંઈ વાંધો નહીં સારું થયું હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બીજ જ્યારે પાઠ ભણીએ છીએ ત્યારે આ ચણા એક આમ બીજ કહેવાય બરાબર એનું આપણે જે કઠોળ કઈ એને આપણે શાક બનાવીએ છીએ અને ખાઈએ છીએ જ્યારે એને આપણે ફણગાવીએ એટલે કે ચણાને પલાળી અને બાંધી દઈએ તો એમાં જ્યારે કોઈ પણ બીજ હોય પણ હવા મળે ત્યારે એ એનાથી ફણગો ફૂટે છે એટલે કે એ બીજ ઉગે અંકુરિત થાય છે બરાબર અંકુરિત થાય એટલે એને ફણગાવેલું ફણગાવેલો ચણો કહેવાય બરાબર ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ ડોક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બોધીને ફણગાવવા માટે લટકાવી દીધા તો એની માતા હતી એને બધા જે અડધા ચણા હતા એને ફણગાવા માટે લટકાવી દીધા બરોબર તો અહીંયા ગોપાલની માતાએ ચણા ફણગાવા માટે મૂકે હવે આપણે ચર્ચા કરવાની છે તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલા કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે કેમ તો આપણે જોઈએ તો એવી વસ્તુઓ તમામ બીજ બરોબર આપણે જાણીએ છીએ કે તમારી મમ્મી મગ છે પછી ચણા તુવેર વાલ કે આ બધી કઠોળનું શાક જ્યારે કરે મમ્મી ત્યારે એને પલાળીને મૂકે છે જે સરળતાથી ચડે નહીં મગ તો સરળતાથી ચડી જાય છે પરંતુ ચણા તુવેર વાલ એ સરળતાથી ચડે નહીં એટલા માટે એને ઘણો સમય પલાળીને રાખવામાં આવે છે તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે તેમાં કેટલો સમય લાગે છે તો તમે જે વસ્તુ ફણગાવીને ખાતા હોય એ તમારે લખવાનું છે જો તમે આના કઠોળને ફણગાવીને ખાતા ના હોય તો આજથી તમે ફણગાવીને ખાવાનું ચાલુ કરજો ફણગાવેલું કઠોળ ખાવાથી શરીર સારું રહે છે તંદુરસ્ત રહે છે માટે તમે પણ ફણગાવેલા ચણા ફણગાવેલા મગ બરાબર આ બધા કઠોળ છે એ ફણગાવીને ખાવાનું શરૂ કરો ડૉક્ટરે તેમ તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી આપી છે કેમ ડોક્ટરો ઘણીવાર જ્યારે બીમાર હોઈએ ત્યારે ફણગાવેલું ફણગાવેલા મગ અથવા બીજું કંઈ ખાવાની સલાહ આપે છે કેમ કે ફણગાવેલું કઠોળ ખાવાથી શરીરની અંદર વધારે માત્રામાં શક્તિ આપણને મળે છે એનર્જી મળે છે આટલું કરીશું અહીં ચલો પ્રવૃત્તિ આપેલી છે તો એ જોઈએ આપણે શું છે આ પ્રવૃત્તિ કરવાની છે તમારે શું તમને યાદ છે ધોરણ ચારમાં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી ધોરણ ચારનું તમને કંઈ યાદ હોય તો તે તમે યાદ કરો હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો થોડા ચણા ત્રણ વાટકીમાં લો ત્રણ વાટકીમાં અલગ અલગ થોડા થોડા ચણા લેવાના છે પહેલી વાટકીમાં ચાર પાંચ ચણા નાખી વાટકી પાણીથી ભરી દો એટલે કે પહેલી જે વાટકી છે એની અંદર ચારથી પાંચ જ ચણા લેવાના છે અને એમાં પાણી એ વાટકીથી સંપૂર્ણ ભરી દેવાનું છે એમાં પાણી સંપૂર્ણ ભરવાનું છે બીજી વાટકીમાં ચાર પાંચ ચણા ભીના કપડાં રૂમો વીંટીને મૂકો એટલે કે બીજી જે વાટકી છે વિદ્યાર્થી મિત્રો એમાં ચણા છે એ કપડાની અંદર વીંટાળીને મૂકવાના છે એટલે કે એમાં પાણી ભરવાનું નથી અને ત્રીજી વાટકીમાં ચાર પાંચ ચણા મૂકો તેમાં બીજું કંઈ મૂકવાનું નથી તમે વાટકીને ઢોકી દો બરાબર ત્રણેય વાટકીને ઢોકી દેવાની છે તો સર્વપ્રથમ જોઈએ તો પ્રથમ જે વાટકી હતી એની અંદર ચણા મૂકી અને સંપૂર્ણ એને પાણીથી ભરી દેવાની હતી બરાબર બીજી વાટકી હતી એની અંદર ચણા છે એક ભીના કપડાં અથવા રૂમો વીંટાળીને મૂકવાની હતી અને ત્રીજી વાટકીમાં ફક્ત ચણા મૂકવાના છે એમાં કશું મૂકવાનું નથી બીજું કંઈ અને તમામને હવે આપણે કોઈ ડીશથી ઢાંકી દેવાનું છે બરાબર એને ઢાંકી દેવાનું છે તો હવે આપણે જોઈએ શું થશે વિચારવાનું છે બે દિવસ પછી ત્રણેય વાટકીમોના ચણાનું અવલોકન કરો બે દિવસ જવા દેવાના છે ત્રણેય વાટકીનું અવલોકન કરવાનું છે અને થયેલો ફેરફાર અહીં નોંધવાનો છે બીજને હવા મળે છે તો પ્રથમ વાટકી છે એમાં વિચારો કે બીજ છે એ પાણીમાં તળીએ છે બરાબર અને સંપૂર્ણ પાણી ભરેલું છે વાટકીમાં પાણી ભરેલું છે માટે તેને તો હવા મળશે નહીં કેમ કે પાણીની અંદર હવા કેવી રીતે જાય તો બરાબર છે એમને હવા મળશે નહીં પહી વાટકી બેમો તો બીજને રૂ અને ભીના કપડામાં એને બાંધીને મૂકેલું છે બીજને માટે ભીનું કપડું છે એને કપડામાંથી હવા જશે માટે એમાં હવા મળશે બરાબર અહીંયા આપણે જોઈએ તો અહીં આપણે ચોકડી કરીએ અહીંયા હવા મળશે વાટકી ત્રણ એમાં હવા મળશે તો હા એમાં તો કશું હ નહીં એકલા બીજું ખુલ્લા વાટકીમાં મૂકેલા છે એટલે એમાં હવા મળશે એના પછી આપણે જોઈએ તો બીજને પાણી મળે છે ચલો પ્રથમ છે એમાં બીજને એકલું પાણી જ મળે છે કેમ કે બીજ પાણીમાં ડૂબેલા છે એમાં પાણી મળે છે હવે બીજી વાટકીમાં જોઈએ તો એમાં પાણી મળે છે કેમ કે કપડું અને રૂ ભીના છે માટે એમાં પાણી મળશે અને ત્રીજી વાટકીમાં પાણી કેવી રીતે મળે એ તો વાટકીની અંદર ખુલ્લા છે એટલે પાણી મળશે નહીં હવે જોઈએ બીજમાં શું ફેરફાર થયો તો અહીંયા પ્રથમ વાટકી છે એમાં ફક્ત પાણી મળે છે હવા મળતી નથી માટે એમાં ફણગો ફૂટશે નહીં બરાબર અને જે બીજી વાટકી છે એમાં હવા અને પાણી બંને મળે છે માટે બીજ અંકુરિત થાય છે એટલે કે એમાં ફણગો ફૂટે છે ત્રીજી વાટકીમાં કંઈ ના થાય કેમ કે એમાં નથી હવા હવા એકલી મળે છે પાણી મળતું નથી કોઈ પણ બીજના અંકુરિત થવા માટે હવા અને પાણી બંને જરૂરી છે બરોબર તો એમાં અંકુરિત થશે નહીં બીજમાં અંકુર ફૂટ્યા તો હવે જોઈએ તો વાટકી એકમાં ના વાટકી બેમાં હા અને અહીં ના બરોબર તો આ રીતે ફેરફાર થશે કહો અને લખો કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા તમે આ વાટકી અને બીજી વાટકીમાં શું તફાવત જોઈ શકો છો તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ કે કઈ વાટકીમાં તો વાટકી બેમાં વાટકી બે માં અંકુર ફૂટ્યા ચલો હવે તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો છો તો શું તફાવત તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ વાટકીમાં ફક્ત પ્રથમ વાટકી ફક્ત પાણી મળે છે બીજી વાટકીમાં બીજીનું હાલ લખવું નથી ત્રીજી બરાબર ત્રીજી વાટકીમાં ફક્ત હવા મળે છે જ્યારે બીજીમાં હવા અને પાણી બંને મળે છે માટે બરોબર તો વાટકી બે એમાં અંકુર ફૂટે છે કેમ કે એમાં હવા અને પાણી બંને મળે છે ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ વોધ્યા ચલો ગોપાલની માતાએ પલાળેલા ચણાને કેમ કે આપણે જ્યારે કોઈપણ કઠોળને ફણગાવવા મૂકીએ ત્યારે એને હવા અને પાણી બંને મળવું જોઈએ બરાબર હવે એને હવાને પાણી બંને મળે એના માટે સીધો રસ્તો છે કે આપણે એને ભીના કપડામાં વીંટાળીને મૂકીએ તો કપડામાં રહેલું પાણી બીજને મળે અને કપડામાં થઈને હવા પણ બીજને મળે એટલા માટે એની માતાએ ચણાને ભીના કપડામાં વીંટાળીને મૂક્યા ચલો અહીંયા આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી આવું કેમ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા ખોરાકની અંદર આપણે તુવેરની દાળ રોજ ખાતા હોઈએ છીએ તો જે તુવેરની દાળ હોય છે બરોબર એ અંકુરિત ના થાય કેમ કે આખી તુવેર એ બીજ કહેવાય પરંતુ જ્યારે એની દાળ થઈ જાય એ એટલે એ બીજની ફાડ બની જાય અને જ્યારે બીજ બીજ તૂટી ગયેલું કહેવાય બરાબર એ તૂટેલું કહેવાય અને તૂટેલું બીજ એમાંથી અંકુર ફૂટે નહીં એટલા માટે આખી તુવેર જ માંથી જ અંકુર ફૂટે ચલો ચિત્ર દોરો અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જુઓ ને તેનું ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીં ચણો આપણે જોઈએ તો ચણાનું ચિત્ર કંઈક આ રીતે હોય છે કલર એ નથી લેતા તો આપણે ધ્યાનથી જોઈએ તો ચણો આ રીતે હોય છે બરોબર વચ્ચેનો ભાગ એનો ફાળવાળો હવે એ અંકુર ઉપરની જે ધાર હોય છે ત્યાંથી એનો અંકુર ફૂટે છે આમ બરોબર તો આ રીતે તમારે ચિત્ર દોરવાનું છે ચણાનું પ્રોજેક્ટ કોનો છોડ કેટલો મોટો હવે વિદ્યાર્થી મિત્રો આ તમારો પ્રોજેક્ટ છે કોનો છોડ કેટલો મોટો મતલબ તમે બધા વિદ્યાર્થી મિત્રો છો એ તમારે છોડ વાવવાના છે ને કોનો છોડ વધારે મોટો છે બરોબર એવી એક પ્રવૃત્તિ છે તો માટીનું કુંડું અથવા પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો તેના નીચેના છેડે કાણું પાડો તેમાં માટી ભરો અને તેમાં એક જ જાતના ચાર પાંચ બીજ મૂકો તેને ધીમેથી માટીમાં દબાવો પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો તમે જુઓ કે બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે જેમ કે રાય મેથી તલ ગવાર ધાણા તમારે અલગ અલગ પ્રકારના બીજ વાવવાના છે અને વાપવાની રીત અહીં આપેલી છે તો હવે લખવાનું છે બીજનું નામ તમે જે વાવ્યું હોય બીજનું નામ ધારો કે અહીં આપણે ચણા વાવ્યા બરોબર તો ચણાનું નામ તારીખ જે તારીખે આપણે વાવ્યા હોય એ તારીખ બરોબર પછી જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી નીચેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરો છોડની ઊંચાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો પછી તેને માપપટ્ટીથી માપવી તો સૌ સૌ પ્રથમ એને માપવા માટે દોરી વાપરવી પછી એને દોરી પછી માપપટ્ટી વડે માપવાની તો બે રીતે આપણે માપણી કરવાની છે ચલો વાવ્યા તારીખ પછી આપણે કહ્યું છે કે જે દિવસથી માટીમાં છોડ બહાર આવતો દેખાય ત્યારથી કોષ્ટક ભરવું બરાબર એ દિવસથી કોષ્ટક ભરવું તો કે આપણે સમજો તોવીસ તારીખે ભર્યું એટલે કે બીજ વાવ્યું અને તારીખે જો છોડ બહાર આવ્યો તો ત્રેવીસ તારીખથી આપણે શરૂઆત કરીશું અને છોડની ઊંચાઈ આપણે દોરી વડે માપી અને માપ પટ્ટી માપવાની છે સર્વ એને કેટલા પાંદડા આવ્યા એક કે બે કે જે આવ્યા હોય અન્ય ફેરફાર એમાં શું ફેરફાર તમને જણાય છે એ તમારે લખવાનો છે અલગ અલગ બીજની અંદર અલગ પ્રકારના પાંદડા આવતા હોય વિદ્યાર્થી મિત્રો દરેક છોડના પાંદડાનો આકાર અલગ અલગ હોય તો તમારે પ્રવૃત્તિ કરવાની છે ચલો શોધી કાઢો બીજને વાવ્યા પછી કેટલા દિવસ દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે તો અહીં તમે અગાઉ જે પ્રવૃત્તિ કરી એના ઉપરથી હવે તમે કહી શકો છો કે બીજને આપણે વાવીએ એના પછી કેટલા દિવસે માટીમાંથી બહાર આવે છે તો અલગ અલગ બીજ હોય એ અલગ અલગ પ્રકારે ફણગો ફૂટે અને બહાર આવે તો અલગ અલગ બીજમાં એનો સમયગાળો અલગ અલગ હોય પહેલા દિવસે અને બીજા દિવસે સોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો તમે જે કોષ્ટક ભર્યું એના આધારે તમારે અહીં જવાબ આપવાનો છે પહેલો દિવસ કયો કહેવાય તો અહીં આપણે તમે જે ભરશો એ પ્રથમ દિવસ આ બીજો દિવસ બંનેની ઊંચાઈનો તફાવત એટલે બંનેમાં ઊંચાઈમાં બાદ એટલે કે બાદબાકી આપણે કરવાની છે અને જે જવાબ આવે અહીં આપણે લખવાનો છે કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી તો એક જ દિવસની અંદર વધારે એનો વિકાસ દર હોય એ આપણે અહીં નોંધવાનું છે કયા દિવસે વધારે પ્રમાણમાં છોડ વધ્યો શું છોડમાં રોજ નવા પાંદડા આવતા હતા બરાબર આ જે પાંદડા આવે એ રોજ નવા નવા આવતા હતા એ તમારે જોવાનું છે છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો જે છોડ છે એનું થડ કેવું છે એ થડનો રંગ કેવો છે બરાબર એ તમારે જોવાનું છે એમાં ફેરફાર કોઈ જોવા મળ્યો તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે કેમ તો હવે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ માટીમાં અને વાવવામાં ફેર પડે તો અલગ અલગ એક જ પ્રકારનો છોડ હોય તો એની ઊંચાઈ અલગ અલગ હોય છે કેમ કે એની જે માટી હોય એ ખાતરવાળી હોય ફળદ્રુપ હોય જે ની માટી ખાતરવાળી ફળદ્રુપ હોય જેની જમીન એ એનો છોડ વધારે ઊંચાઈ વાળો છે કેમ કે છોડને પણ સારું ખાવા જોઈએ તો છોડનો વિકાસ થાય બરોબર હવે ચર્ચા કરો કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગે તો આ બધું ચર્ચા તમારે તમે જે પ્રવૃત્તિ કરો એના આધારે કરવાની છે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગે કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં કેમકે જો વાવવામાં વ્યવસ્થિત વાવ્યા ના હોય તો ઉગે નહીં કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો પીળો પડી ગયો આવું કેમ કહ્યું તો કોઈનો છોડ એને સમયસર પાણી અથવા કંઈ મળે નહીં તો એ સુકાઈ ગયા અથવા પીળો પડી જાય બરાબર છોડને પાણી ન મળે તો શું થાય અહીં આપણે કહ્યું તો છોડને પાણી ન મળે તો પા છોડ સુકાઈ ગયા જાય અથવા પીળો પડી જાય બરાબર તો આ રીતે તમારે જે પ્રવૃત્તિ કરો એના આધારે એ જવાબ આપવાના છે વિચારો અને કહો બીજની અંદર શું શું હોય છે તો બીજની અંદર આપણે જોઈએ તો કઠોળ વર્ગના જે આપણે બીજ જોઈએ એના અંદર બે ફાળ હોય બરાબર એટલે એમાંથી આપણે દાળ બનતી હોય છે એના અંદર બે ફાળ હોય છે બરાબર નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને તો અલગ અલગ પ્રકારના હવે ઝાડનો બીજ પણ હોય સમજો કે લીમડાના લીંબોડીના બીજ ઉપરથી લીમડાનું ઝાડ ઉગે છે તો એ બીજ છે ધીમે ધીમે વિકાસ પામી એમાંથી લીમડાનું ઝાડ બને છે આંબાના ગોટલામાંથી આંબાનો જ આંબાનું ઝાડ બને છે તો આમ અલગ અલગ પ્રકારના બીજમાંથી અલગ પ્રકારના ઝાડ બને વિકસે છે અહીં વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિવાળો પાઠ છે તો વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાટ બનાવો આ પ્રમાણે ચાટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો બીજનું નામ તો અહીંયા નામ લખવાનું છે અને એની વિગત ભરવાની બીજનો ચાટ તમારે બનાવવાનો છે અને ચાટમાં કોષ્ટક બનાવી બીજની વિગત તમારે ભરવાની છે શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે તો અહીં તમે જુઓ કે રાજમાં બીજા બધા બીજનો આપણે ચાટ બનાવ્યો હોય તો એમાં વરિયાળીનું જીરું છે હવે કેમ વરિયાળીને જીરુંની વાત કરી તો વરિયાળી અને જીરું એ એ બીજ બીજે એ નાના હોય છે બરાબર નાના બીજ હોય છે અને એ એમની જે સપાટી હોય છે એ ખરબચડી હોય છે અમુક બીજળી છા હોય છે અમુક ખરબચડા હોય છે તો વરિયાળી અને જીરું એ ખરબચડી સપાટીવાળા બીજ હોય છે અને એ નાના હોય છે બરાબર વર્ગીકરણ કરો અને લખો તો એ આપણે જોઈએ તો રસોડામાં વપરાતા મસાલા તરીકે મસાલા તરીકે વપરાતા બીજ તો આપણે રસોડામાં સૌથી પહેલાં જોઈએ તો રાઈ જીરું મરી બરાબર આ બધા જે બીજ છે એ આપણે મસાલા તરીકે વાપરતા હોઈએ છીએ આના સિવાય પણ કેટલાક બીજ આપણે મસાલા તરીકે વાપરતા હોય છે અમુકની અંદર આપણે મસાલા તરીકે તલ પણ નખતા હોઈએ છીએ બરાબર હવે શાકભાજીના બીજ તો તમે શાકભાજી વિવિધ પ્રકારની હોય એના બીજ તમે અહીં લખી શકો છો ફળોના બીજ લખી શકો છો હલકા બીજ એવા બીજ કે જે ફૂંક મારો તો ઉડી જાય તો હલકા બીજ એવા એવા કયા છે તો આપણે જે આકડો હોય એના બીજ હોય એને રેસાવાળા હોય એ હવાથી ઉડી જાય ફૂંક મારો તો પણ ઉડી જાય એવા બીજ કે જે ચપટા હોય તો આપણે જાણીએ છીએ ચપટા બીજ કોના હોય તો ચપટા બીજ એ ટેટીના હોય છે જે આપણે ફોલીને ખાઈએ છીએ બરોબર પછી જોઈએ તો તડબૂચના પછી આપણે જોઈએ તો કાકડીના આ બધા બીજ હોય છે વિદ્યાર્થી મિત્રો એ ચપટા હોય છે દૂધીના બરોબર વધારે જૂથ બનાવો તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા તમે બનાવી શકો તો અહીં શાકભાજીની અંદર તમે વિવિધ પ્રકારના બીજ લખી શકો છો ડેટી રીંગણ બરોબર પછી કાકડી ગવાર ફળોના બીજની વાત કરીએ તો ફળની અંદર આવે સફરજન આપણે ખાઈએ તો એમાં બીજ આવે છે આપણે સફરજન અહીં થાય ના એ ઠંડા પ્રદેશમાં જ થાય પરંતુ આપણે એના બીજ તો લખી શકીએ બરાબર અહીંયા સફરજન છે એના પછી ખજૂર છે ખજૂરનો બીજ મોટું હોય બરાબર ખજૂર પછી આપણે જોઈએ તો બીજું કયું ફળ છે કે જે આપણે તો જમરૂક છે તો આવા આપણે બીજના નામ લખવાના છે એનું વર્ગીકરણ કરવાનું છે વધારે જૂથ બનાવો તમે બીજા બીજના કેટલા જૂથ બનાવી શકીએ બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો તમારે એની રમત બનાવવાની છે બરાબર હવે તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને રમો પત્ર લખજો ઠીક છે આવજો અહીંયા વાત કરી છે ભમતા બીજ ભમતા બીજ મતલબ જે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય એવા બીજ તો વૃક્ષ આખી જિંદગી એક જગ્યાએ ઉભા રહે છે તેઓ હરીફરી શકતા નથી પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે કેમ કે એક જગ્યાએથી એ ખૂબ જ દૂર દૂર સુધી પહોંચી શકે છે બરોબર તો આ બીજ એ મહાન મુસાફરો છે હવે વૃક્ષ તો ફરી શકતું નથી પરંતુ તેના બીજ એ ખૂબ જ દૂર દૂર સુધી જતા હોય છે તો એ કેવી રીતે ખૂબ દૂર દૂર સુધી જતા હશે વિચારો અને અનુમાન કરો જો છોડ ચાલતા હોત તો શું થાય હવે આપણે જાણીએ છીએ કે છોડ ચાલી શકીએ નહીં કેમ ના ચાલી શકે તો એને પગના હોય એ જમીનની અંદર ઉગે છે બરાબર જમીનની અંદર એના મૂળ નાખે છે અને એનો વિકાસ એ જમીનની ઉપર થાય છે માટે છોડ ચાલી શકે નહીં બરાબર તો ચાલતા હોય તો એ કલ્પના કરીએ જો ચાલતા હોય તો કોઈ પણ છોડ એ બીજ વગર ઉગે નહીં હા એવા છોડ છે કે જે બીજ વગર ઉગે પરંતુ એને ડાળી વાવવાથી જો આપણે ડાળી વાવીએ તો એ છોડ તૈયાર થઈ જાય એટલે કે ડાળી કાપીને જમીનમાં આપણે રોપીએ તો એ તૈયાર થઈ જાય એવા પણ હોય છે ચલો અહીંયા જાણવાનું છે કે શિકારી છોડ એવો કયો સોડ છે કે જે શિકારી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર જીવડું આવે ત્યારે એની ઢાંકણ બંધ થઈ જાય આ સોડ છે અને એને મારીને ખાઈ જાય ઘણા એવા છોડ હોય છે જે ઉંદર દેડકા કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે કળશ પણ એ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે તો આનું નામ શું છે કળશપણ બરોબર તેનો આકાર કળશ જેવો અને મોઢું પણ ઢંકાયેલું હોય છે છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે હવે સુગંધ આવતી હોય એટલે જીવાણુ એટલે કે જીવજંતુ એની તરફ આકર્ષાય બરોબર જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે ત્યારે તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો હવે આ રસ્તો એને કેમ કેમ અપનાવ્યો કે એ ચાલી શકતું નથી અને ક્યાંય જઈને શિકાર કરી શકતું નથી માટે તેને આ રસ્તો અપનાવ્યો કે એના ઘરે જે આવે એને પકડીને ખાઈ જાય બરોબર અહીંયા આપણે જોઈએ છે અલગ અલગ પ્રકારના બીજ છે હવે આ જે બીજ છે એ જે ખાય એ કદી માદુ પડે નહીં કેમ કે ફણગાવેલા છે અને એક બાજુ જો તો આપણે દવાની ગોળીઓ જેવા લાગે પરંતુ આ બધા બીજ છે ફણગાવેલા બીજ હવે કેટલા બધા બીજ તમે કેટલાક પ્રકારના બીજ ભેગા કરી શકો વિચારો તમને બીજ ક્યાંથી મળશે જુદા જુદા પ્રકારના બીજ લાવો ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો હવે બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો આકાર કદ રંગ રેખા લીછું ખરબચડા પણ તો અહીં જે બધા બીજ છે ને તમે ભેગા કરી હવે એનો આપણે અભ્યાસ કરવાનો છે કે એમાં કયું બીજ મોટું છે કયું નાનું છે એનો જે સપાટી કેવી છે આ બધી આપણે ચર્ચા કરવાની છે બરોબર હવે આપણે જોઈએ અહીં લખ્યું છે જો હાક્ષી તો અહીંયા પહેલાં ચિત્ર જોઈએ તો બે ચિત્રો આપેલા છે હવે આ ચિત્રની અંદર જુઓ તમે પવનથી આ બીજ ઉડી જતું એવું આપણને દેખાય છે બરોબર પવનથી અને આ જે છે એની અંદર તમે જુઓ કે આ જે ગાદડી છે એ કોઈ પ્રાણીના શરીરે ચોટી જાય છે તો બે રીતે બીજનો અહીં ફેલાવો દેખાડેલો છે આપણે તો ચિત્ર એકમાં જુઓ આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે બરાબર તો અનુમાન કરો તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે તો ચિત્ર બેને ધ્યાનથી જુઓ અહીંયા આપણે જોયું એમ ચિત્ર બે આ બીચ હવામાં ઉડી શકે તેમ નથી આ બીજ પ્રાણીની રૂવાટીમાં અને આપણા કપડામાં છોટી જાય કેવી રીતે મુસાફરી કરે છે તમે જુઓ મફતમાં મુસાફરી કરે છે શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે તેણે ભેગા કરી કપડાં ઉપર બીજ ચોટાડી ચિત્ર બનાવો શું આ બીજને જોઈ કોઈ વિચાર આવ્યો વાંચો સ્વિટરલેન્ડમાં વેલ્કોનો વિચાર કેવી રીતે આવ્યો વેલ્કો વેલ્કો એટલે જ્યારે આપણા ચપ્પલ અથવા કોઈ કપડા ઉપર આ પટ્ટી એકબીજાની સામે ચોટી જાય એને વેલ્કો કહેવાય બરાબર તો આ જે ગાદડી છે એ પ્રાણીના શરીર ઉપર ચોંટી જાય છે

નાના નાના હૂક હતા એટલે હૂક એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમે જાણો છો કે હુક કેવા કહેવાય તો આપણા કપડા ઉપર હૂક હોય છે એ રીતે આપણે જોઈએ તો બીજ હોય એના ઉપર આમ નાના નાના હૂક હોય બરાબર અને હૂક કહેવાય બરાબર નાના નાના એટલે કોઈ વસ્તુઓને અડે તો એની સાથે ચોટી જાય અલગ અલગ દિશામાં પણ હોઈ શકે તો આ પ્રકારે આમ બીજ હોય એના ઉપર હૂક આવેલા હોય જેથી આપણા કપડાં ઉપર ચોંટી જાય આ કોરે મોરે આપણે હવે હેવાહૂક દોરી શકીએ એમણે આવું સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ જેની મદદથી કપડાં પર સહેલાઈથી ચોંટી જતા હતા આ જાણીને મેસ્ટરલને નવો વિચાર આવ્યો વેલક્રો બનાવવાનો વેલક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે જે આપણે જોઈ શકીએ છીએ જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર જેવો અવાજ આવે છે તમે કપડાં બેગ બૂટ સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે પ્રકૃતિમાંથી પ્રેરણા લઈને કેવી અદ્ભુત ઘટના તો અહીં એક આ શોધ કહેવાય કે જે પ્રકૃતિ કુદરતમાંથી જોયા પછી એમને આ રીતે આવી પટ્ટી બનાવી બરોબર એના પછી અહીં આપણે જોઈએ તો નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે જુદી જુદી જગ્યાએ પહોંચે છે તો અહીં ખિસકોલી બીજ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડે છે પછી બીજું એક આ પક્ષી છે જે બીજને મોઢામાં લઈને એક જગ્યાએથી બીજ જગ્યાએ ઉડે છે અને લઈ જાય છે બીજને હવે અહીંયા છે કે આપણે જાણીએ છીએ કે નારિયેળી દરિયા કિનારે થતી હોય છે કેમ કે તમે જુઓ છો કે દરિયા કિનારે નારિયેળનું બીજ જ્યારે પાણીમાં પડે દરિયામાં તો એક જગ્યાએથી તરતું તરતું સામેના કિનારે જાય તો આ બીજે સામેના કાંઠે જઈને ઉગે એમ સમગ્ર દરિયાની અંદર નારિયેળીના બીજ ફેલાતા હોય છે કેટલાક છોડ પોતાના બીજને જાત તે દૂર સુધી ફેલાવે છે જ્યારે સોયાબીનની સીંગો પાકી જાય ત્યારે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે પટ લઈને અવાજ આવે અને જે સીંગ હોય એમાંથી દાણો હોય એ ખૂબ જ દૂર ફેંકાય બરોબર શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં વડ પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે બીજ તો કેવી રીતે પહોંચ્યું હશે આપણે કૂવામાં વડ પીપળ અન્ય છોડ ઉગતા જોયા હોય તો આપણે જાણીએ કૂવામાં વડ પીપળ અથવા દિવાલમાં બરોબર કેવી રીતે ઉગતા હશે તો હવે આપણે જાણીએ જ્યારે પક્ષીઓ બીજવાળા ફળ ખાય અને એમના ચરકની અંદર બીજ બહાર આવે અને પક્ષીઓ આપણી દિવાલો ઉપર ઘરના છત ઉપર બેસીને એ ખાતા હોય ત્યારે એની ચરક ઘરની દીવાલ પર પણ ચોટે છે જેના કારણે એ બીજ એ આપણી દિવાલોમાં ઉગતા હોય વિચારો જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય બીજ ફેલાય જ ના તો એકની એક જગ્યાએ રહે તો શું થાય તો બીજ ના ફેલાય તો એ અલગ અલગ જગ્યાએ પ્રકારના છોડ ઉગે નહીં જેથી દરેક જે વસ્ત આપણી મનુષ્ય જાત છે અને એ છોડનો ઉપયોગ મળે નહીં એક જ જગ્યાએ છોડ થાય બરાબર અને એ છોડનું અસ્તિત્વ પણ પતી જાય બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની તમારી યાદી બનાવવાની છે અહીં આપણે જોઈએ કે બીજ હવાથી ફેલાય પ્રાણીઓના શરીર પર ચોટીને ચોટીને બરોબર પછી હવાથી તો આવી ગયું હવે પાણીની અંદર પાણી દ્વારા તમે જોયું પાણી દ્વારા બીજ ફેલાય પાણીના શરીર પર ચોટીને બરોબર પ્રાણી પક્ષ પશુ પક્ષી દ્વારા તો જોઈએ તો પશુ પક્ષીઓના મળ દ્વારા પણ બીજનો ફેલાવો થાય છે બરોબર આ રીતે વિવિધ રીતે બીજ ફેલાતા હોય છે વિદ્યાર્થી મિત્રો હવે હવે તમે જુઓ કોણ ક્યાંથી લાવ્યું મરછુ દોરેલું છે બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે હા આપણે જાણીએ છીએ કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે બીજને આપણે કોઈ અલગ પ્રદેશમાં ગયા હોય તો આપણને જો કોઈ છોડ સારો લાગે તો આપણે ત્યાંથી એ બીજ આપણે સાથે લેતા આવીએ છીએ અને આપણા પ્રદેશની અંદર એ છોડને આપણે ઉગાડીએ છીએ તો આપણે બીજનો ફેલાવો કર્યો કહેવાય આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી બીજના બીજ આપણે ઘર ઓગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ બરોબર પછીથી છોડ જેમ જેમ મોટા થાય તેમના બીજ દૂર દૂર સુધી પેલાય છે ઘણા વર્ષો પછી લોકોને યાદ નથી હોતું કે આ બીજ આવે ક્યાંથી શું તમે જાણો છો આપણા દેશમાં મરચો ક્યાંથી આવ્યો મરચો પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારત લાવ્યા હતા તો આપણે જાણીએ આપણે એ જાણતા નથી કે એ મરચો ક્યાંથી આવ્યો તો પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા આજે ભારતમાં બધી જગ્યાએ મરચો ઉગાડવામાં આવે છે શું તમારે મરચો ઉગાડવામાં આવે છે આજે મરચા વગર ચટકઈદાર રસોઈ થઈ શકે એમ નથી એટલે મરચાં વગર આપણે કોઈ પણ જાતનું રસોડું બનાવતા નથી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે કયા છોડ ક્યાંથી આવ્યા એ જાણવા માટે કવિતા વાંચો તમારે આ કવિતા વાંચવાની છે એમાંથી કયો છોડ ક્યાંથી આવ્યો એના વિશેની સમગ્ર માહિતી આપેલી છે એ તમારા મનોરંજન માટે છે અને સાથે સાથે તમને એ પણ ખબર પડશે કે એ છોડ આવ્યો ક્યાંથી બરાબર આની અંદર વાત કરેલી છે તો આ રીતે આપણે પાઠને ભણ્યા ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે